हेलो विद्यार्थी मित्रों नमस्कार। धोरण 10 गणित विषय ની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માં સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન નંબર 3 નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેનો ઉકેલ આદેશ ની રીતે આપણે શોધવાનો છે। આની પહેલા પ્રથમ દાખલો અને દ્વિતીય દાખલો આપણે જોઈ ગયા, એવી રીતના ત્રીજો અને ચોથો દાખલો આપણે જોઈએ। શરૂઆત કરીએ તો ત્રીજા દાખલામાં આપણે કીધું છે કે ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800 માં ખરીદ્યા, પછીથી તેણે 3 બેટ અને 5 દડાઓ 1750 માં ખરીદ્યા, તો 1 બેટ અને 1 દડાની કિંમત શોધવાની છે। વિદ્યાર્થી મિત્રો પહેલેલા આપણે ધારણા કરવાની છે, ધારો કે 1 બેટ ની કિંમત રૂપિયા x, ધારો કે એક બેટની કિંમત રૂપિયા x છે અને એક દડાની કિંમત રૂપિયા y છે। એક બેટની x રૂપિયા કિંમત છે, એક બેટની y છે, આ ધારણા કરેલી છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા કોચે બરાબર કેટલા ખરીદેલા છે, 7 બેટ, અહીં 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800 માં ખરીદેલ છે। કેટલામાં ખરીદેલ છે, 7 બેટ અને 6 દડાઓ, 7 બેટ એટલે 7 ગુણ્યા x, 1 બેટ ની કિંમત x રૂપિયા, તો 7 બેટ ની કિંમત કેટલી થાય, 7x 6 ગુણ્યા y એટલે 6y 3800। આને આપણે નામ આપશું પરિણામ નંબર 1। ત્યારબાદ શું થાય છે, ત્યારબાદ અહીં તેજ કિંમતના, કેવી કિંમતના, તેજ કિંમતના 3 બેટ અને 5 દડાઓ રૂપિયા 1750 માં ખરીદેલ છે। કેટલામાં ખરીદેલ છે, 1750 માં। કેટલા બેટ છે, 3 બેટ એટલે 3x 5 દડા એટલે 5y 1750। વિદ્યાર્થી મિત્રો આને આપણે પરિણામ નંબર 2 આપીએ છીએ। હવે આપણે આદેશની રીતે બે પરિણામ મેળવી લીધા પછી, સમીકરણો મળી ગયા પછી આપણે આદેશની રીતે દાખલો કરવાનો છે, તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે કે પરિણામ 1 પરથી। પહેલા પરિણામ ઉપરથી આપણે જોઈએ તો શું આપેલું છે, 7x 6y 3800। હવે આપણે 7x ને બરાબર ની પહેલી સાઈડ લે જવા દઈએ છીએ, તો 6y 3800 7x, y 3800 7x ના છેદમાં 6। આને આપણે નામ આપીએ છીએ પરિણામ નંબર 3। હવે શું કરવાનું છે, તો પરિણામ 3 છે એને આપણે 2 માં મૂકવાનું છે। આપણે લખીએ છીએ કે પરિણામ 2 પરથી, બીજા પરથી એટલે આપણે બીજી કિંમતમાં મૂકીએ કે 3x 5y 1750। તો અહીંયા તમારે x ની કિંમત મૂકો બરાબર y ની જગ્યાએ મૂકો કિંમત, તો 3x 5 અને કૌંસ ની અંદર આવશે 3800 7x 6 બરાબર 1750। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કિંમત મૂકેલી છે, તો અહીંયા સર્વપ્રથમ આપણે કેટલી આવશે, 3x પ્લસ, તમે જુઓ 6 કિંમત છે એનો આપણે લસાઅ લઈએ બધી જગ્યાએ, શું કરીએ છીએ, બધી જગ્યાએ આપણે લસાઅ લઈએ છીએ, તો 6 ગુણ્યા 3 એટલે અહીંયા કેટલા x થશે,
18x હવે અહીંયા તમે જુઓ 3800 ગુણ્યા 5 કરવાનું છે કેટલા કરવાના છે 3800 ગુણ્યા 5 બરાબર છે એટલે તમને મળશે 8 5 40 0 4 5 15 19 19000 કેટલા મળશે 19000 માઈનસ 7 5 35 x બરાબર અહીંયા પણ આપણે 6 નો લસાઅ લઈએ છે 6 - 0 એટલે 0 5 6 30 એટલે 0 3 આવ્યા 7 6 42 42 ને 45 એટલે 10500 કેટલા આવશે 10500 બરાબર છે તમે અહીંયા જોઈ શકો 175 - 6 કરો એટલે 6 0 પછી કેટલા આવશે 6 - 5 એટલે 5 6 30 30 ની 0 વધી 3 આવશે પછી 7 6 42 42 3 45 જો 5 નો વધી 4 આવશે 6 1 2 6 અને 4 10 વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે કિંમત છે 18x અહીંયા તમે જુઓ પ્લસ છે અને 35x માઈનસ છે તો અહીંયા જ્યારે તમે કિંમત લેશો ત્યારે 18 અને 35 એટલે કેટલા આવશે 17x કેટલા આવશે માઈનસ 17x બરાબર અહીંયા 19000 અને અહીંયા કેટલા છે 10500 એટલે અહીંયા આવશે આપણે 8500 8500 કરશો એટલે આપણે 19000 ની કિંમત મળશે બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો સોરી માઈનસ 8500 બે બાજુથી માઈનસ દૂર થશે એટલે 17 છેદમાં આવશે તો x બરાબર 8500 ના છેદમાં 17 વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બરાબર છે કે 17 છે એનો ભાગ ચાલશે પણ કેટલા વડે ભાગ આવશે તો કે આપણે ખબર છે કે 17 જે છે કે 17 ગુણ્યા 17 5 તમે જુઓ તો 5 7 35 3 5 1 5 5 3 8 5 5 17 5 85 આવશે કેટલા આવશે 17 5 85 તો આપણે આને 17 વડે ભાગાકાર કરશો એટલે x બરાબર આવશે 500 કેટલા આવશે 500 એટલે અહીંયા આપણે x ની કિંમત મળી ગઈ કે x ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીએ છીએ એટલે આપણે અહીં લખવાનું કે સમીકરણ 3 પરથી તો ત્રીજું સમીકરણ આપણું કયું છે તો કે y બરાબર 3800 - 7 અને અહીંયા 5 છેદ ની અંદર આવશે 6 હવે તમે જુઓ 7 5 35 એટલે કેટલા થશે y બરાબર 3800 - 3500 ના છેદમાં 6 તેથી y બરાબર 300 ના છેદમાં 6 બરાબર 5 6 6 1 6 અને 5 6 30 એટલે y બરાબર આપણને મળશે 50 તેથી અહીં બેટ ની કિંમત 1 બેટ બરાબર 500 રૂપિયા અને 1 દડા બરાબર 50 રૂપિયા થાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 દાખલા નંબર 4 ની અંદર આપણે થોડું વિચારવાનું છે કે એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે નિશ્ચિત ભાડું અને કિલોમીટર દીઠ ભાડું દાખલા તરીકે તમે સમજો કે આપણે ટેક્સી ભાડે કરીએ છીએ મુંબઈ જઈને તો 1 કિલોમીટરના 5 રૂપિયા છે પણ તમે મિનિમમ 20 રૂપિયા ભાડું તો છે તમે સમજી લો 2 કિલોમીટર ટેક્સી લઈને જાવ છો તો 2 કિલોમીટરના 1 કિલોમીટરના 5 રૂપિયા તો 2 કિલોમીટરના 10 રૂપિયા પણ 20 રૂપિયા ભાડું ફિક્સ છે એટલે કુલ ભાડું કેટલું થશે 30 રૂપિયા તો અહીંયા આપણે પહેલેથી ધારણા કઈ કરવાની છે બરાબર છે ધારો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું કેવું ભાડું નિશ્ચિત ભાડું 1 રૂપિયા અને પ્રતિ કિમી પ્રતિ કિમીનું ભાડું y રૂપિયા
હવે જુઓ અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવા છે 10 કિમીના અંતર માટે કેટલા રૂપિયા આપેલા છે 105 તો 10 કિમી એટલે ભાઈ એટલે અહીંયા આપણું બનશે x 10 કિલોમીટર એટલે 10 ગુણ્યા ભાઈ એટલે કિલોમીટર દીઠ 5 રૂપિયા છે તો 10 ભાઈ બરાબર 105 આપણું આ બનશે પરિણામ નંબર 1 ત્યાર પછી આપણે જોઈએ સોરી વિદ્યાર્થી મિત્રો આની પહેલા આપણી વાક્ય રચના બાકી છે કે અહીં 10 કિમી ના અંતર માટે રૂપિયા 100 રૂપિયા 105 ચૂકવે તેથી x 10y 105 આને આપણે નામ આપશું સમીકરણ નંબર 1 ત્યાર પછી બીજું શું છે તો કે અહીં 15 કિમી ના 15 કિમી ના કિમીની મુસાફરી માટે રૂપિયા 155 ચૂકવે છે તેથી 15 કિમી હોય તો શું થશે x 15y 155 આ આપણું સમીકરણ નંબર 2 વિદ્યાર્થી મિત્રો પહેલેલું શું કામ કરવાનું છે તો પરિણામ 1 પરથી પરિણામ 1 પરથી તમે જુઓ તો હું આપેલું છે તો કે x 10y 105 10y બરાબર ની પહેલી સાઈડ જાય તો x 105 10y વિદ્યાર્થી મિત્રો આને આપણે આપીએ છીએ પરિણામ નંબર 3 હવે આપણે પરિણામ 2 પરથી બીજો પરિણામ જે છે એ બીજા પરિણામમાં અહીં x ની કિંમત જે મળી એ x ની કિંમત આપણે બીજા પરિણામમાં મૂકીએ તો અહીંયા આપણે લખીએ છીએ કે પરિણામ 2 પરથી 2 પરથી એટલે ક્યાં આવશે x 15y 155 x ની કિંમત શું છે તો કે 10 105 10y 15y 155 હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા 10y માઇનસ અને 15y પ્લસ તો 10 15 માંથી 10 જાય તો 5 વધે તો અહીંયા 5y 155 આ 105 બરાબર ની પહેલી સાઈડ જાય તો 105 155 માંથી 105 બાદ થાય તો કેટલા વધશે તો કે 5y 50 તેથી y 50 ના છેદમાં 5 કારણ કે 5 અહીંયા છે છેદમાં જશે તેથી y 10 કેટલા મળે છે y 10 ત્યાર પછી આપણે y ની કિંમત પરિણામ 3 માં મૂકીએ છીએ અહીં લખવાનું કે y ની કિંમત પરિણામ 3 માં મૂકતા તો પરિણામ 3 આપકો શું છે તો કે x 105 10y આ આપણું પરિણામ 3 છે તો એમાં y ની કિંમત 10 મૂકી દો તો x 105 10 ગુણ્યા 10 x 105 100 તેથી x 5 કેટલા મળે છે x 5 હવે આપણે શું કીધું છે તો કે નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમી નું ભાડું કેટલું તો નિશ્ચિત ભાડું આપણે શું લખ્યું x તો અહીં તમે લખી શકો કે નિશ્ચિત ભાડું બરાબર 5 રૂપિયા અને પ્રતિ કિમી નું ભાડું બરાબર 10 x બરાબર આપણને કેટલા મળ્યા 5 એટલે x બરાબર નિશ્ચિત ભાડું અને પ્રતિ કિમી નું ભાડું y હતું તો y બરાબર 10 મળ્યા તો પ્રતિ કિમી નું ભાડું છે હવે છેલ્લે આપણને કીધું છે કે મુસાફરે 25 કિમી ની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે તો 25 કિમી નું સૂત્ર શું બને x 25y બરાબર કેટલું તો x ની કિંમત કેટલી છે 5 y ની કિંમત 10 છે તો 25 ગુણ્યા 10 બરાબર ક્વેશ્ચન માર્ક તેથી 25 ગુણ્યા 10 એટલે 250
કિમીના અંતર માટે મુસાફરે 255 રૂપિયા ચૂકવવા પડશે. કેટલા રૂપિયા? 25 કિમી અંતર કાપવું હોય તો એ મુસાફરે 255 રૂપિયા ચૂકવવા પડશે. શા માટે? તો કે x ની કિંમત આપણે મળી 5, એટલે 1 x એટલે નિશ્ચિત ભાડું અને પ્રતિ કિમી નું 10 રૂપિયા. તો નિશ્ચિત ભાડું 5 રૂપિયા ફિક્સ જ છે. 1 કિલોમીટર જાવ તો 5 રૂપિયા, 2 કિલોમીટર જાવ તો કિલોમીટર દીઠ 10 10 રૂપિયા વધે. તો 5 રૂપિયા વત્તા 25 ગુણ્યા 10, 25 ગુણ્યા 10 એટલે 250, 250 વત્તા 5 એટલે 255. તેથી 25 કિમી ના અંતર માટે મુસાફરે 255 રૂપિયા ચૂકવવા પડશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.